સર, પાલુમરા બ્રિજને લઈને જે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યાંના જે લોકો છે તે પાલિકાને સહકાર નથી આપતા. આપના આવ્યા પછી આજે તમારી એમની સાથે મિટિંગ થઈ હતી, કઈ બાબતે ચર્ચા થઈ ને ક્યાં સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ આવશે? પાલુમરા બ્રિજ જે છે છેલ્લા 4 વર્ષથી એનું કામ અત્યારે લગભગ 90% પૂર્ણ થયું છે. 10% કામ માટે જે જમીન સંપાદનના પ્રક્રિયાના કારણે આ મામલા અટક્યું હતું, પણ અત્યારે 20 લોકોનું જે ઘર બેસિકલી આ રસ્તામાં આવે છે એના જમીન સંપાદનનો પ્રશ્ન છે. અત્યાર સુધી આપણે 7 લોકો જે છે એમાં સંમત થયા છે, અને બીજા જે 12 જણા છે એ 12 જણાને સંમત કરવા માટે અને એ લોકોનું સાથ સહકાર મેળવવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જમીન અને એમનું ઘર જે આ બ્રિજના કામ માટે જાય છે એના અવેજીમાં ખૂબ સુંદર જગ્યા વૈકલ્પિક જગ્યા તરીકે આપવા માટે, અને એના સાથે સાથે એનું મકાનનું જે ડેપ્રિશિએશન વેલ્યુ પ્રમાણે બળતર આપવા માટે, અને એ જે બધી વસ્તુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ માહિતી અને જાણકારી આપવામાં આવેલ હતી. એમાંથી લોકો જે છે ખૂબ હકારાત્મક રીતે ગયા છે અને અઠવાડિયામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે કીધા છે. મને આશા છે કે આ પ્રક્રિયા જે છે એમાં આ લોકો સહમત થશે અને પાલુમરોનું જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવશે. સર, છેલ્લા ઘણા સમયથી વાતચીત અને એ ચર્ચાઓ ચાલી જ રહી હતી. એસએમસી પાસે ઘણી બધી સત્તાઓ છે, શું કોઈ આનો તાત્કાલિક નિરાકરણ નથી આવી શકતો? કારણ કે આ બ્રિજને કારણે 10 લાખ લોકોએ સફર કરવું પડ્યું. લોકોનું પ્રશ્નોનું નિરાકરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે, અને આજના દિવસે જે રીતે ચર્ચા થઈ એ ખૂબ હકારાત્મક થઈ છે. આગામી અઠવાડિયામાં પણ બુધવારે એ લોકોને બોલાવવામાં આવ્યું છે, અને સંપૂર્ણપણે એ લોકો જે છે સાથ સહકાર સુરતના હિત માટે આપવું જોઈએ. અને મને લાગે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સેક્શન 210 હેઠળ જે સત્તા છે, રોડને પહોળા કરવાનું સત્તા છે, એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં તો એ સત્તા વાપરીને એ કામનું કામગીરી આગળ વધારશે. જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે, એ વાત શું છે? લગભગ અઠવાડિયામાં એ લોકોનું હકારાત્મક વલણ રહેશે તો આપણે સેક્શન 210 હેઠળ જવાનું જરૂરિયાત નહીં પડે, પણ અગર લોકોનું વલણ હકારાત્મક ના રહે તો સુરતના હિત માટે અને સુરતના સિટી સુરત જેવા સિટીના માળખાકીય સુવિધા માટે આ સેક્શન 210 હેઠળ જમીન પહોળા કરવાનું અને એના અંતર્ગત કામગીરી કરવાનું ફરજ પડશે.